પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 8 ગતિ વિશે ભણી રહ્યા હતા અને એની અંદર આપણે ચર્ચા કરી હતી છેલ્લે આલેખન. બે પ્રકારના આલેખન ચર્ચા કરી હતી. કયો કયો હતો આપણી પાસે? તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયના આલેખની ચર્ચા કરી હતી. હવે જે આપણે આલેખ ઉપર જઈ રહ્યા છીએ એ મેં તમને કીધું હતું કે છેલ્લા લેક્ચરની અંદર વાત થઈ હતી આપણે કે આપણે આલેખનો ઉપયોગ કરીને થોડા સૂત્રો શું બનાવવાના છે, સૂત્રો બનાવવાના છે. હવે સૂત્રો કોના કોના છે, કઈ રીતે મળી શકે છે, પણ એના પહેલા આપણે જોઈએ કયા કયા સૂત્રો આપણે મેળવવાના છે. તો પહેલી વસ્તુ પર ધ્યાન રાખીશું કે આલેખની રીતિ ગણિત ગતિના સમીકરણ માટે પહેલી વસ્તુ આલેખીય રીતથી વેગ, પ્રવેગ, સ્થાનાંતર અને સમય વચ્ચે દર્શાવતા ગતિના સમીકરણ મળે છે. તો જે આલેખની રીતથી જે સમીકરણ મળે છે કોની કોની સંબંધ બતાવે છે? વેગ વચ્ચે, પ્રવેગ, સ્થાનાંતર અને સમય વચ્ચે તમને શું બતાવે છે? સંબંધ દર્શાવે છે. તો કયા કયા સમીકરણ છે આપણે જોઈશું. તો અહીંયા પ્રથમ જે સમીકરણ આપણી પાસે છે એ v બરાબર u વત્તા at. પહેલું સમીકરણ શું છે? v બરાબર u વત્તા at. પછી બીજું સમીકરણ છે આપણે માટે અહીંયા કારણ s બરાબર v t 2as = v2 as = v2 હવે તમને પ્રશ્ન થયેલો છે શું આગળ લખ્યું છું. તો અહીંયા v તો અંતિમ વેગ શું બતાવે છે? અંતિમ વેગ. કોઈ પણ વસ્તુ ગતિ કરતું હોય જે છેલ્લો વેગ હોય કયો લેવાશે? એ કને અંતિમ વેગ લેવાશે. u એટલે પ્રારંભિક વેગ. શું છે? પ્રારંભિક વેગ. કે શરૂઆતનો વેગ કેટલો હશે? પછી એક a, સ્મોલ a બતાવે છે પ્રવેગ. શું બતાવે છે? પ્રવેગ. s એટલે શું બતાવે છે? કાપેલ સ્થાનાંતર. શું બતાવે છે? સ્થાનાંતર. અને t શું બતાવશે? સમય. શું બતાવે છે? સમય. તો આ શું મળ્યું તમને? વેગ, પ્રવેગ, સ્થાનાંતર, સમય વચ્ચેનો સંબંધ છે. કેટલા સમીકરણ છે? ટોટલ 3. કયા કયા છે? v બરાબર u વત્તા at, અથવા u પ્લસ at, v બરાબર u પ્લસ at, s બરાબર ut. શું આવશે? ut પ્લસ 1/2 at² એટલે 1/2 at² એટલે એનો વર્ગ. v નો વર્ગ ઓછા u નો વર્ગ બરાબર 2as, અથવા 2as બરાબર v નો વર્ગ ઓછા u નો વર્ગ. તો એક શું થાય છે? આપણે ત્રણ સમીકરણો આપેલા છે. હવે ત્રણ સમીકરણો આપણે આલેખની રીતે શું કરવાના છે? મેળવવાના છે. શું છે? મેળવવાના છે. પણ એ પહેલા આપણે શું કરશું? આ સમીકરણ લખી દઈશું, પછી આપણે આલેખની રીત ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મેં કીધું આપણે સમીકરણ મેળવવાનું છે, પણ સમીકરણ મેળવવા માટે આપણે એક આકૃતિની જરૂર પડે અને એક સમજૂતી જોઈએ. થોડું ધ્યાન આપીશું, બહુ અગત્યની વસ્તુ છે, છે સિમ્પલ, પણ જો ના સમજો તો થોડું લાગે અઘરું, બરાબર. એ શું પૂછ્યું કે વેગ અને સમય સંબંધ માટેનું સમીકરણ લેવું છે. વેગ અને સમયનો આપણે સંબંધ બતાવવો છે. એના માટે આપણે શું કર્યું છે? વેગ વિરુદ્ધ સમયનો શું લીધો? આલેખ. શું લીધો છે? આલેખ લીધો છે. અને કોઈ પદાર્થ જે છે, કોઈ પદાર્થ ધારો કે હવે શું થશે? ધારો કે કોઈ બાઇક જાય, શું જાય છે? બાઇક જાય છે. અને અચાનક મેં ઘડિયાળમાં જોયું. શેમાં જોયું? ઘડિયાળમાં જોયું. તો ઘડિયાળમાં જોયું શું થાય? ત્યારે મારા માટે શું શરૂઆત હોય, પણ બાઇક તો ગતિ કરતું હતું. ત્યારે બાઇક તો શું હોય? શરૂઆતનો કંઈક વેગ હોય. અને શરૂઆતના વેગને શું કહેવાય? પ્રારંભિક વેગ. શું કહેશો? પ્રારંભિક વેગ. તો અહીંયા તને કોઈક સાધન છે અથવા કોઈ પદાર્થ છે, એનો પ્રારંભિક વેગ કેટલો છે? યુ. એટલે કયા બિંદુએ છે? એ બિંદુ. કયા બિંદુએ છે? એ બિંદુએ. ત્યારે સમય શું છે? શરૂઆત. કેવો છે? શરૂઆત. સમય કેટલો મળશે તમને? 0. કેટલો મળે છે? 0. તે ધ્યાન આપીશું. ચાલો
કોઈ પદાર્થ યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે ત્યારે ટી બરાબર ઝીરો સમયે એ બિંદુ આગળ, કયા બિંદુ આગળ છે? એ બિંદુ આગળ છે. તો જોઈ શકો છો આકૃતિમાં પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? યુ. ત્યારે સમય કેટલો છે? ઝીરો. અને કયા બિંદુએ છે? એ બિંદુએ. કયા બિંદુએ છે? એ બિંદુએ. હવે એ બિંદુથી ક્યાં જવું છે? બી બિંદુ. ક્યાં જવું છે? બી બિંદુ. તો પદાર્થ એ બિંદુથી બી બિંદુ માટે, એ બિંદુથી બી બિંદુ માટે એ જેટલા પ્રવેગથી, કેટલા એ જેટલા પ્રવેગથી ગતિ કરીને, ગતિ કરીને, દેખો પદાર્થ એ થી ક્યાં પહોંચે છે? બી બિંદુ. ત્યારે પ્રવેગ કેટલો મળે છે? એ મળે છે. કરીને ત્યારે એનો અંતિમ વેગ કેટલો થાય છે? વી. ગતિ કરીને વી જેટલો અંતિમ વેગ મેળવે છે. વી જેટલો શું મેળવે છે? અંતિમ વેગ મેળવે છે. તો પ્રારંભિક વેગ કેટલો હતો? યુ. કયા બિંદુ આગળ? એ બિંદુ આગળ. અંતિમ વેગ કેટલો છે? વી. કયા બિંદુ આગળ? બી બિંદુ આગળ. કયા બિંદુ આગળ? બી બિંદુ આગળ. તો આપણે એને સમજીએ ત્યારે સમય કેટલો થયો? સમય કેટલો હતો? અહીંયા કરે ઝીરો. અહીંયા સમય કેટલો થાય છે? ટી. કેટલો સમય થાય છે? ટી. તો પદાર્થને અંતિમ વેગ મેળવવા માટે લાગતો સમયગાળો ટી છે. કેટલો છે? ટી છે. તો હવે જો ત્રણ થી ચાર રાશિઓ મળી, એક તો કોઈ પદાર્થનો યુ જેટલો શું છે? પ્રારંભિક વેગ. તમને શું મળી ગયું? પહેલો પ્રારંભિક વેગ મળી ગયો. ત્યારે સમય કેટલો છે? ઝીરો છે. કયા બિંદુ આગળ છે? એ બિંદુ આગળ છે. પદાર્થ એ થી કયા બિંદુએ પહોંચે છે? બી બિંદુએ પહોંચે છે. ત્યારે એનો પ્રવેગ કેટલો છે? એ છે. અને પ્રવેગ એ હોય ત્યારે અંતિમ વેગ કેટલો છે? વી છે. અને પદાર્થ અંતિમ વેગ મેળવવા માટે સમય કેટલો લે છે? ટી. તો અહીં રાશિ મળી ગઈ. અહીંયા તમને પ્રારંભિક વેગ મળ્યો, પ્રવેગ મળ્યો, અંતિમ વેગ મળ્યો. શું મળ્યો તમને? સમય. શું મળ્યો છે? સમય. હવે આપણે એનો શું ઉપયોગ કરશું? થોડું ધ્યાન આપીશું. આપણે આકૃતિ પરથી તમે જોઈ શકો છો. આકૃતિ પરથી મારે જોવે છે બીડી. કેટલું જોવે છે? બીડી. કેમ? આ કયા બિંદુ હતો? એ બિંદુએ. પછી તો કયા બિંદુએ? બી બિંદુએ. ત્યારે કેટલું થાય છે? બી થી બી સુધીનું. તો અહીંયા આકૃતિ પરથી, આકૃતિ પરથી અહીંયા મારે જોવે છે બીડી. શું જોવે છે? બીડી. તો બીડી બરાબર શું થશે? બીડી બરાબર શું થાય? તો જુઓ આખે આખું માપ કેટલું છે? સી થી બી. કેટલું છે? સી થી બી અથવા બી થી સી. આખે આખું માપ કેટલું છે? બી સી. એમાંથી આટલું માપ બાદ કરું તો આટલામાંથી આટલું બાદ કરો વધે કેટલું? ઉપરનું વધે કેટલા વધે? તો શું કરીશ અહીંયા કરે કે બી સી ઓછા, શું કરીશ? બી સી ઓછા બી સી. શું કરી નાખીશું? બી સી. ચલો બહુ અગત્યની વસ્તુ છે. આપણે શું મળ્યું? બી ડી બરાબર બી સી ઓછા શું મળી ગયું? બી સી મળી ગયું. મળે કે ના મળે? અથવા આ ના આવડે તમે આ રીતે બી કરી શકો છો. અથવામાં જો આખે આખું કેટલું છે? બી થી સી. કેટલું છે? બી થી સી. ચલો પેલા લઈએ બી સી બરાબર બે અડધા ભાગ સી ડી ડી બી. શું થશે અહીંયા કને? સી ડી વત્તા બી બી અથવા બી ડી અથવા શું લખી શકાય કને? ડી સી વત્તા બી ડી. ચલો આ ડી સી ના બાજુ લઈ લો તો બી સી ઓછા બી સી થઈ જશે. કારણ કે બરાબર બી જાય તો શું મળે અહીંયા કને? બી ડી બરાબર બી સી ઓછા બી સી. બે માંથી તમે કોઈ પણ એક લખી શકો છો. ઓકે, હવે એ જુઓ બી સી નું મૂલ્ય કેટલું છે? એથી બી થી સી નું મૂલ્ય. તો આખે આખું મૂલ્ય છે વી. કેટલું છે? વી. દેખો ઝીરો થી કરી કેટલો પહોંચ્યો? વી પહોંચ્યો. તો બી સી નું મૂલ્ય કેટલું છે? વી. અને ડી સી એટલે કે આનું મૂલ્ય કેટલું છે? યુ. કેટલું છે? યુ. તો બી સી બરાબર શું લેશો આપણે? વી. આના મૂલ્ય શું લેશો? યુ. તો બી ડી બરાબર તમને શું મળશે? વી ઓછા યુ. પેલો આટલો ભાગ મળી જાય તમને. આટલી વસ્તુ તમારે કમ્પ્લીટલી લખીને રાખવાની છે. ચલો આપણે લખી દઈશું, પછી આપણે સમીકરણમાં આગળ વધીએ.
ઓકે વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું હશે તો હવે આપણે થોડા આગળ વધીએ હવે મારે જોઈએ છે પ્રવેગ શું જોઈએ છે પ્રવેગ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય પ્રવેગ એટલે શું કહેશું એક અને એ ચલો વેગમાં થતો ફેરફાર વેગ કેટલો હતો પ્રારંભિક વેગ u અંતિમ વેગ v મેં તમને કીધું હતું વેગમાં વેગનો ફેરફાર શું આવે અંતિમ ઓછા પ્રારંભિક તો અંતિમ કેટલો છે v પ્રારંભિક કેટલો છે u પણ આ જોવા જઈએ વેગમાં ફેરફાર એટલે આટલામાં થાય છે કેટલો થાય bd જેટલો કેટલો થશે bd જેટલો તો ઉપર શું લખશો આપણે bd સમય સમય જોવા જઈએ શું થશે અહીંથી 0 થી t કેટલો થશે 0 થી t આ t ને ક્યાં મૂકી દો ઉપર તો at બરાબર શું થશે bd પરંતુ bd ની કિંમત કેટલી તમને આપી v ઓછા u કેટલું આપ્યું છે v ઓછા u તો એની કિંમત મૂકી દો શું આવશે v ઓછા u આ લખો લાગે v ઓછા u બરાબર શું લખી શકાય at આ u ને પેલી બાજુ મૂકી દો બરાબર એટલે જો અહીં છે માઈનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઈનસ તો v બરાબર શું મળશે u at જો તમને સમીકરણ મળી ગયું પેલું સમીકરણ શું હતું આપણું v બરાબર u at શું હતું u at તમને સમીકરણ મળી જાય છે તો અગત્યની વસ્તુ છે આપણે ધ્યાન રાખવાનું છે પરીક્ષાની દ્રષ્ટિએ શું થાય છે imp કી વસ્તુ રહે છે imp વસ્તુ થાય છે ચલો ફટાફટ લખી દેશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આપણે વેગ અને સમયનો સંબંધ આપણે મેળવી ચૂક્યા હવે આપણે મેળવવાનો છે સ્થાનાંતર અને સમય કોનો મેળવવાનો છે સ્થાનાંતર અને સમય આકૃતિ એની જ છે આપણે સ્થાનાંતર અને સમયની અંદર કઈ વસ્તુ મેળવી હતી શું મેળવી હતું આપણે તો આપણે વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે સ્થાનાંતર અને સમયના આલેખની અંદર સ્થાનાંતર અને સમયના આલેખની અંદર આપણે વસ્તુને ધ્યાનમાંથી જોઈશું અહીંયા કને કે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે આપણે મેળવ્યું હતું યાદ થોડું આપણે એના આગળના લેક્ચરમાં જોયું હતું કે સ્થાનાંતર અને સમયના આલેખ અંદર આપણે બધી કિંમતો મેળવી શું મેળવી હતી કિંમતો મેળવી હતી શું કિંમતો મેળવી હતી કે સ્થાનાંતર શોધવું છે કોનો ઉપયોગ કરવાનો ક્ષેત્રફળ કોનો ઉપયોગ કરવાનો છે ક્ષેત્રફળનો બસ આપણે એ વસ્તુ અહીંયા થોડું ધ્યાનમાં આપવાનું છે તો હું જોઈશું જવાબ આકૃતિમાં દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મારે શું લેવું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળમાં શું થશે એ મને થોડું ધ્યાન રાખીશું હવે ક્ષેત્રફળની અંદર બે વસ્તુ બનશે એક તો આ શું છે લંબચોરસ છે આ શું છે ત્રિકોણ છે તે શું બનશે લંબચોરસ કોણ બનશે તો લંબચોરસ લંબચોરસ A O C A O C D કઈ લઈએ છીએ આપણે A O C D નું ક્ષેત્રફળ વત્તા એ કોણ બનશે આપણી પાસે A B D કઈ બનશે A B D તો ત્રિકોણ A B D નું ક્ષેત્રફળ તો બે ત્રિકોણ લેવાના છે ચલો હવે એ કહો છે લંબચોરસ નું ક્ષેત્રફળ શું બનશે લંબચોરસ ક્ષેત્રફળ માટે જોઈશું આપણે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી મળશે એ જો તો લંબાઈ લઈએ a થી d કે લઈએ છે a થી d અથવા o થી c કે લઈએ છે o થી c લઈએ શું લઈશું o થી c પહોળાઈ કે કઈ લઈશું o થી a વત્તા 1 બાય 2 શું લઈશું 1 બાય 2 કેમ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય કાટકોણ ત્રિકોણનું પાયો ગુણ્યા વેગ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેગ પાયો કેટલો છે a થી d કયો છે a થી d ગુણ્યા અહીં કઈ જોવા જઈએ તો બીજું ભાગ અહીં લઈએ કયો મળશે વેગ bd કયો મળશે bd આટલો મળી જાય છે
1 by 2 AD ગુણ્યા શું મળશે તમને BD મળી જશે હવે આ ક્ષેત્રફળને દર્શાવવા છે S વડે શું દર્શાવવા છે S એટલે કે શું લેશું સ્થાનાંતર તો S બરાબર ચલો હવે થોડી કિંમતો જુઓ શું જોઈએ છે કિંમતો તો કિંમતોની અંદર શું મળશે આપણને તો S બરાબર તમને શું મળશે દેખો અહીંયા કરે OC O થી C કેટલો જવાબ આવે T કેટલો જવાબ આવશે T O થી C ની કિંમત કેટલી આવશે T ફેવરા શું લઈ લઈએ T લઈ લઈએ O થી A O થી એટલે શું છે U કેટલો છે U છે તો શું લઈ લઈશું આપણે U લઈ લઈએ 1 / 2 દેખો AD શું છે AD AD ની કિંમત કેટલી થાય અહીંયા કરે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે AD ની કિંમત કેટલી થશે તો AD એટલે શું થાય OC AD અને OC ની કિંમત કેટલી થાય સરખી તો શું આવશે T જ આવશે અને BD BD ની કિંમત આપણે થોડી પહેલા મેળવી ચૂક્યા કેટલી મેળવી હતી તમે કહેશો સાહેબ BD ની કિંમત કઈ મેળવી હતી કેટલી હતી V - U શું મેળવી હતી V - U અને બીજી શું મેળવી હતી AT કે મેળવી હતી AT બરાબર BD ની કિંમત કેટલી આપણી હતી V - U પરંતુ v ઓછા u ની કિંમત શું થાય a t ચલો આ જો સામું આપીએ s બરાબર અહીંયા પણ શું થશે u t 1 t નો t રાખીએ અને v - u ની કિંમત શું મૂકી દઈએ a t કેટલી મૂકી દેશો a t તો s બરાબર u t 1 / 2 a t એટલે શું થશે a નો a t t એટલે શું થશે t નો વર્ગ સૂત્ર શું મળે તમને s બરાબર u t વત્તા 1 ભાગ્યા 2 એ t નો વર્ગ થાય છે તો એકદમ સિમ્પલ વસ્તુ તમને મળી ગયું સિમ્પલ માં સિમ્પલ સૂત્ર છે ખાલી શું રહ્યું ક્ષેત્રફળ શોધ્યું છે આપણે આવી આગળ આગળ પ્રોસેસ કરી ચૂક્યા છો અહીંયા કશું છે o થી c ની કિંમત કેટલી લેવાની છે t સુધી બીજી કિંમત o થી a એ શું આવે છે u આવે છે બીજી વસ્તુ 1 / 2 a થી d કો કે o થી c કો બંને કેવું કહેવાય સમાન કહેવાય એટલે શું લઈશું અહીંયા t લઈશું અને bd ની કિંમત શું થાય b b તો એ શું છે b અહીંયા શું છે b તો v - શું આવશે u આવશે અને v - u ની કિંમત કેટલી આવે at તો શું આવશે અહીંયા કરે ut ભેગું કરી નાખ્યું 1 / 2 નું 1 / 2 અહીંયા કર શું આવશે a નો a અને t એટલે શું થશે t નો વર્ગ થઈ જશે તો સૂત્ર શું થઈ જશે રૂટ થઈ જશે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળના સૂત્ર તરફ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ત્રીજા સમીકરણ તરફ બે સમીકરણ મેળવી ચૂક્યા છે ત્રીજા સમીકરણ તરફ આગળ વધીએ હવે આપણે શું કરવાનું છે સ્થાનાંતર અને વેગ કો સંબંધ આવે છે સ્થાનાંતર અને વેગનો સંબંધ આવે છે કઈ રીતે મળશે તો અહીં શું કરીએ છીએ આપણે ફરીથી અહીં રહીએ છીએ સમલંબ ચતુષ્કોણ શું લઈએ સમલંબ ચતુષ્કોણ કઈ લઈશું એથી ઓ A B C કરી છે O A B C O A B C નું ક્ષેત્રફળ શું લઈએ છીએ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળમાં શું આવશે S સ્થાનાંતર મળશે પણ અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે એક નવી ટેકનિક વાપરવાની છે સમલંબ ચતુષ્કોણની અંદર શું થઈ શકે તો એની જે સમાંતર બાજુ બધા કે આ ત્રિકોણ આ રીતે બને છે તો આ સમલંબ બની કે ના બની તો એની જે સમાંતર જે બાજુ છે સરખી બાજુ જે છે એક જ દિશામાં જાય છે એ બંનેનો સરવાળો ભાગ્યા કોઈ પણ એક બાજુ શું લેવાની છે ભાગ્યા કોઈ પણ એક બાજુ તો શું થશે કરે સોરી ગુણ્યા લેવાની છે તો એ થોડું શું થશે આપણા માટે એક ધ્યાન રાખવાનું છે આપણે ઓ થી એ શું લેશું એથી ઓ થી એ વત્તા એકમની કિંમત મૂકશો આપણે સી થી બી અથવા બી થી સી બે સરખી લાઈનો હતી એનો શું કરી દેવાનું સરવાળો કેવો કરવાનો છે સરવાળો ગુણ્યા ગુણ્યા એક સીધી લાઈન લેવાની કઈ છે ઓ થી સી કઈ લાઈન છે ઓ થી સી ભાગ્યા કેટલા કરી દેવાના બે ભાગ્યા કેટલા કરી દેશો બે તો એ શું બની ગયું આ સમાંતર બાજુ ચતુષ્કોણનો કયો ભાગ મળી જાય અડધો ભાગ મળી જશે તો ઓ થી એ ની કિંમત કેટલી છે યુ છે વત્તા બી થી સી ની કિંમત કેટલી છે આપણી પાસે વી છે ઓ થી સી ની કિંમત કેટલી છે ટી છે અને ભાગે કેટલા આવશે 2 તો u / v / t ભાગે કેટલા આવશે 2 પરંતુ મારી પાસે at બરાબર શું છે - v / u છે અહીં કા શું કરું છું t ને કરતા કરું તો v - u / શું થાય a આ એને ક્યાં લઈ દીધો નીચે લઈ દીધો સમીકરણ 1 અને સમીકરણ નંબર શું આપી દેશું
બે. તો સમીકરણ એકમાં બે ની કિંમત મૂકતા શું કરું છું? બે ની કિંમત મૂકતા, તો આ બે ની કિંમત ક્યાં મૂકી દો? સમીકરણ એકમાં મૂકી દો. તો s બરાબર એકમ શું છે? u વત્તા v અથવા v વત્તા u લખો, કોઈ ફરક પડે નહીં. 2 વત્તા 3 કરો કે 3 વત્તા 2 કરો, કોઈ ફરક પડે. ભાગ્ય કેટલા આવશે? 2. પરંતુ t ની કિંમત કેટલી મળી આપણને? તો v ઓછા u અપોન શું મળે છે? 1. શું મળે છે? 1. તો એ શું થશે આપણા માટે? આપણે ઉપર લખી દઈએ તો v વત્તા u, v ઓછા u, ભાગ્ય કેટલા આવશે? 2a. કેટલા થશે? 2a. અહીંયા કને s 2a કે લઈજો ઉપર, તો શું આવશે? 2as. શું આવશે? 2as. અહીં કશું થશે? v વત્તા u, v ઓછા u. હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, v વત્તા u, v ઓછા u, એટલે a વત્તા b, a ઓછા b. તમે આ ભણી ચૂક્યા છો ગણિતની અંદર. a વત્તા b, a ઓછા b, તો શું થાય? a નો વર્ગ ઓછા b નો વર્ગ. આવું ભણ્યા છો તો આપણે કિંમત મૂકી દઈએ, શું મળશે તમને? અહીં કરે 2as બરાબર v નો વર્ગ ઓછા શું થાય? u નો વર્ગ. તો ત્રણે ત્રણ સમીકરણ મળી ગયા. પહેલું સમીકરણ કયું આવ્યું? v બરાબર u વત્તા at. પછી શું આવ્યું? s બરાબર ut વત્તા 1 of at સ્ક્વેર. અને છેલ્લે સૂત્ર શું આવ્યું? 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર સૂત્ર આવે છે. તે શું થાય છે? ત્રણ ત્રણ સૂત્ર પતી જાય છે. પરીક્ષાની જોવા જઈએ, ત્રણ પ્રશ્નો અલગ અલગ પૂછી શકે અથવા ભેગા પણ પૂછી શકે છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંથી કહી શકાય. તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત લખીને, ફરજિયાત લખીને મને વોટ્સઅપની અંદર મોકલવાનું છે. આ પ્રશ્ન બધાએ ફરજિયાત લખવાનો છે, મને વોટ્સઅપની અંદર મોકલવાનો છે. જો બરાબર લખી દઈશું વાલી, ઓકે વિદ્યાર્થી મિત્રો, અમારે લખાઈ ગયું હશે. તો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આ સૂત્રોના આધારે થોડા દાખલા જોઈશું. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો અને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછતા રહો. થેન્ક યુ વેરી મચ.